सदानंदाम्बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सही नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामी नारायण सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथनी अंदर पूर नवमो अने तरंग नव एमां छेल्ले बुधेज गामनी कथा लखता लखता स्वामी ने चरोतरना प्रेमी भक्तो याद आव्या एटले चरोतरना काशीदा सादिक भक्तों ने याद करता करता स्वामी ठे कच्छ सुधी पहुंची गया स्वामीए जे जे महाराजनी सेवानी अंदर रहेला हमीर गुमानजी पार्षद था भगुजी था ये बधाई ने याद करी करी ने बधाई ना टूक में थोड़ा गुणों लख्या हजू पण स्वामी छेल्ले हेमराज शाह અને એમના પુત્રો એમને જે સત્સંગ રાખ્યો એ વિષય પણ સ્વામી એમને યાદ કર્યા આગળ સ્વામી આવે પૂર નવમો અને તરંગ દસ એની અંદર આગળ લખે છે મુક્તમુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે સારંગપુર હી ગામ મે જીવા ખાચર જે હ હરિ કો દિને નિજ જીવ હી मान नहीं उरते ह हरि को दीने निज जीव ही मान नहीं उरते ह तैसे ही पुत्र ताही के अमरा खाचर जे हो वागा खाचर ते ही विद अति साधु रहते हो वागा खाचर ते ही विद અતિ સાધુ રહે તે હો સારંગપુર ગામના દરબાર જીવા ખાચર એવા હરિભક્ત છે કે તેને પોતાનો જીવ જ શ્રી હરિને સમર્પિત કરી દીધો છે અને તેમને મનમાં લેશ માત્ર પણ માન નથી તેમના જેવા જ તેમના પુત્ર અમરા ખાચર અને વાઘા ખાચર ઉત્તમ સત્સંગી છે તેઓ સ્વભાવે એકદમ સાધુના જેવા છે તેઓ સાધુને કે હરિભક્તને જોઈને જાણે ખુદ શ્રીહરિ પધાર્યા હોય તેમ હેતથી ગદગદ કંઠવાળા થઈ જતા અને શ્રીહરિ પધારે ત્યારે પ્રેમ વિહવળ થઈ જાય તેમાં શું કહેવું તેમને સત્સંગમાં પૂરેપૂરો ભાવ હતો સંસારમાં અભાવયુક્ત ભાવ રાખતા તેઓ દિન પ્રતિદિન અધિક ને અધિક ઉત્સાહથી સત્સંગ કરતા હતા સારંગપુરના જીવા ખાચર એનું અહીંયા આગળ સ્વામી લખે છે આ મોટા સંતોને કેવું છે ગ્રંથ લખવા બેઠેલા છે પણ જ્યારે જેવું ભગવાન હુજાડે એવું લખે છે કોઈ વિચાર કરતા નથી કે ગ્રંથ લખ્યા પછીથી એનું ફેર કરતા નથી આપણે કેમ કંઈ લખીએ તો ફેર કરીએ ને એવું કરતા નથી ભગવાને જેવું સુજાડ્યું બુદ્ધેજની વાત ચાલતી હતી ત્યાંથી સ્વામીને હવે સમાધિ અવસ્થામાં ઉપડ્યા છે તો સ્વામીને જે જે ભક્તો યાદ આવવા લાગ્યા
એ ભક્તોની સ્વામી વાત કરવા લાગ્યા. એમાં સારંગપુરના જીવા ખાચરને યાદ કર્યા. જીવા ખાચર માટે સ્વામી એવું લખે છે કે એમને પોતાનો જીવ સમર્પિત કરી દીધો હતો ભગવાનને. તેમને મનમાં લેશ માત્ર પણ માન નથી. એટલે સ્વામી જ્યારે આ ગ્રંથ લખે છે ત્યારે જીવા ખાચર પૃથ્વી પર હાજર છે. જ્યારે આ લખે છે ત્યારે, જ્યારે વાત કરે છે મુક્તાનંદ સ્વામી ત્યારે પણ હાજર છે, અને સ્વામી લખે છે ત્યારે પણ હાજર છે એવું સ્વામીના લખાણ પરથી લાગે છે. સ્વામી એમ લખ્યું એમના મનમાં લેશ માત્ર પણ માન નથી, એવું ના લખ્યું નહોતું, નથી. એનો અર્થ એ થાય કે મોટા સંતો માનો મુક્તાનંદ સ્વામીએ વાત કરી છે અને એ સમયે જીવા ખાચર હતા નહીં લખાયું છે, કે સ્વામીએ ગ્રંથ લખ્યો ત્યારે લખાણું છે, પણ વાત એટલી છે કે સંતોએ પ્રગટની વાતો કરી છે આ બધી. એમના મનમાં માન નથી એવું સંતો સત્સંગની અંદર એ સમયે કહી શકતા પ્રગટ જ, કારણ કે પ્રગટની વાત કરવાથી બીજાને બળ મળે છે. આજે જીવા ખાચરની વાત આપણે સાંભળીએ, દાદા ખાચરની વાત સાંભળીએ, બળ ચોક્કસ મળે, પણ એ લોકો જેવું જીવન જીવી ગયા એવું સત્સંગ પરાયણ આજે જે ભક્તો જીવતા હોય એની વાત જ્યારે સાંભળીએ ત્યારે જીવમાં બળ આવે. મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી તો જીવન જીવી ગયા, પરંતુ એ સંતો જેવું જીવન જીવી ગયા એવું આજે કોઈ સંતો જીવતા હોય તો એ સંતોનું દ્રષ્ટાંત જ્યારે ત્યાગી સાધુ સાંભળે, જોવે, વિચારે તો એની અંદર એ ગુણ આવે. તો અહીંયા આગળ સ્વામીએ જીવા ખાચરને યાદ કર્યા, એમની માટે ગુણ એવો લખ્યો કે એમને મનમાં લેશ માત્ર પણ માન નહોતું. જીવા ખાચરની સમજણ બહુ જબરી હતી. મહારાજ કરિયાનામાં બિરાજમાન હતા અને જીવા ખાચરે મહારાજને જઈને એવી પ્રાર્થના કરી, મહારાજ સારંગપુર તમે પધારો. સારંગપુરની અંદર અત્યારે મહારાજ વરસાદ નથી, તો તમે પધારો તો તમારા પગલાએ વરસાદ થાય. આવી ઈચ્છાથી આવેલા બધી સારંગપુરની પ્રજાને સુખી કરવા. મહારાજ કે અમે આવશું તમારે ગામ. કરિયાનાથી મહારાજ સારંગપુર ગયા. ધામધૂમથી મહારાજનું સામૈયું કર્યું. અષાઢ ને શ્રાવણ કોરો ગયો છે, વરસાદ પડ્યો નથી, એટલે જીવા ખાચરને બધાએ હાંજે સભા થઈ એટલે મહારાજને પહેલી પ્રાર્થના કરી કે મહારાજ વરસાદનું કંઈક કરો. મહારાજ કે ઇન્દ્ર રિસાયો છે અને હવે પૃથ્વી પર યજ્ઞ ને બધું કાંઈ થતું નથી, એટલે આ દેવતાઓ બધા રિસાયા છે ને એમાં ઇન્દ્ર રિસાનો છે એટલે વરસાદ થાય એવું લાગતું નથી. મહારાજ તમે તો ભગવાન છો, ધારો એ કરો. મહારાજ કે રિસાયેલો છે, હવે જો હું એને કંઈક કહીશ અને હું સંકલ્પ કરીશ તો રિસાયેલો પછી કામ કરે તો કેવું કરે ખબર છે ને તમને? રિસાઈ જાય એકવાર વ્યક્તિ અને પછી કામ કરે તો પગ પછાડશે, હાથ પછાડશે, થાંભળું પછાડશે, અને કરશે તો બે વસ્તુ તોડીને કરશે. એને રિસાયેલો કહેવાય. એટલે આ ઇન્દ્રને ભગવાનને સંકલ્પ કર્યો એટલે ઇન્દ્ર રિસામણું કરીને આવ્યા ખરા. કાળી વાદળી એક નાની હતી, ધીરે ધીરે મોટી થતી થતી સારંગપુર પર આવી અને મુશળધાળ વરસાદ પડવા માંડ્યો. મહારાજ જીવા ખાચરના દરબારની અંદર બેઠા છે. એટલો બધો ઇન્દ્રએ, મહારાજે કહ્યું કે ઇન્દ્ર વરસાદ કરવા તો આવ્યો છે પણ રિસાયેલો ઇન્દ્ર આવ્યો છે એટલે કોપ થશે. આ બાજુ પર સારંગપુરની અંદર બધી બાજુ પર કાચા ખોરડાઓ તૂટી તૂટીને હેઠા પડવા માંડે. જીવા ખાચરનો જે દરબારગઢ હતો એ પણ પડવાની તૈયારીમાં થયો, એટલે બાપુએ મહારાજને ત્યાંથી એક ડેલી ઉપર એક ઊંચી મેડી બનાવી હતી, ન્યા લીધા. મહારાજ ન્યા જતા રહ્યા. મહારાજને જીવા ખાચર એવું કહેતા નથી કે મહારાજ તમે કંઈ રક્ષા કરો, આટલા સમર્પણવાળા. પોતે ગામમાં ફરવા લાગ્યા, જે લોકોને નુકસાન થયું હતું એ બધાને ત્યાંથી ખસેડવા લાગ્યા. વરસાદ ચાલુ છે, પોતે એટલી બધી ચિંતા રાખે છે, નાનામાં નાના વ્યક્તિ સુધી જીવા ખાચર જાય છે, પણ શ્રીજી મહારાજને એવું કહેતા નથી કે મહારાજ તમે બેઠા છો ને આવું થાય છે, એવું કંઈ કહેતા નથી. કારણ કે એ જાણે છે કે મહારાજને મેં તો કીધું વરસાદ કરો તો વરસાદ થયો, હવે વરસાદ થયા પછીનું બીજી ફાઇલ મારાથી ના મુકાય, આટલા સમજણવાળા હતા. એમાં મહારાજ તો ત્યાં બેઠા,
ગામની અંદર ગરીબ લોકો ઘર વિનાના થઈ ગયા. જીવા બાપુનું પોતાનું ઘર જે દરબાર હતો એ પડી ગયો, જે ડેલી હતી ઉપર એ ડેલી પણ પડવાની તૈયારી હતી. અને મહારાજ એ સમયે જીવા ખાચરને કહે છે કે આ ડેલી તમારી પડશે. ત્યારે જીવા બાપુએ ન્યાથી મહારાજને પાછા બીજાને ઘેર ખસેડ્યા જ્યાં પાકી ડેલી હતી ન્યા. અને મહારાજ કે જીવા બાપુ આ હવારના બેહાડી રાખ્યા જ ભૂખ લાગીશ મને તો. તોય પણ જીવા ખાચરને એવો સંકલ્પ થતો નથી કે આ મહારાજ મારા ઘરમાં બેઠા છે, આટલું ગામ આખું તારા જ થઈ રહ્યું છે તો ભગવાનને કંઈ દેખાતું નથી અને ભૂખ લાગીશ. સીતબા એમના પત્ની હતા, એને જઈ અને જીવા બાપુએ કીધું કે મહારાજને ભૂખ લાગી છે, કંઈ તૈયારી થશે તો બ્રહ્મચારી આવીને થાળ કરી દે. સીતબા કે લાકડાય પલળી ગયા છે, છાનાય પલળી ગયા છે, ચૂલામાંય પાણી ભરાઈ ગયું છે, કેવી રીતે રસોઈ કરવી અને કેવી રીતે મહારાજને જમાડવા. ત્યારે સારંગપુરના જીવા ખાચર કે મારી પાસે એવો ઉપાય છે કે આપણે મહારાજને જમાડી શકીએ. તે પેલી માટીની કોઠીઓ આવે ને અનાજ ભરવાની, એવી એક કોઠી તોડી નાખી, એનો ચૂલો કર્યો, એક રંગીન ઢોલિયો હતો આખો નવો, એ ઢોલિયાને તોડી નાખ્યો, એના લાકડાના ફાચરા કર્યા અને બ્રહ્મચારીને બોલાવ્યા. અને બ્રહ્મચારીને બોલાવીને કે આ ચૂલો લાકડા તૈયાર છે, આ લોટ તૈયાર છે, આના શાકભાજી તૈયાર છે, આ છાશ તૈયાર છે, એના ઘી તૈયાર છે, મહારાજને જમાડો. મહારાજ માટે થાળ તૈયાર થયો. જીવા ખાચર મહારાજને બોલાવવા જાય, મહારાજ જમવા પધારો. મહારાજ જમવા પધાર્યા, મહારાજ જમે ને મહારાજ કે જીવા બાપુ બધું બરાબર? હા મહારાજ, તમે બેઠા છો પછી હું? એના મોઢાની રેખા ફરેલી નથી કે મારે ત્યાં આટલું દુઃખ આવ્યું, બે ઘર પડી ગયા, ત્રીજું છે, પોતે હજુ કોઈ જમ્યા નથી, પોતાના ઘરમાં પાણી ભરાણું છે, મહારાજ પોતે જમવાનો થાળ માગે છે, તો પણ મહારાજનો અભાવ જીવા ખાચરને ન આવ્યો. આવા નિષ્ઠાવાળા સમર્પણની અંદર ક્યારેય અભાવ નથી હોતો. જ્યાં અભાવ છે ત્યાં સમર્પણ નથી. આ જીવ આ શરીરને સમર્પિત થઈ ગયો છે, આપણો જીવ શરીરને સમર્પિત થઈને રહ્યો છે, તો આપણને ક્યારેય પણ આ શરીરનો અભાવ આવતો નથી. રોજ સવારમાં ઉઠીને આ શરીર વિષ્ઠા ચૂથાવે છે, દિવસમાં 5 વખત પણ ક્યારેક વિષ્ઠા ચૂથાવે, જાડા થઈ ગયા હોય તો 10 વખતે જવાનું થાય, તો હાથ તો વિષ્ઠામાં નાખવો જ પડે. જે શરીર જાડા થઈ જાય તો 10 વખત વિષ્ઠામાં હાથ નખાવે, જે શરીર કફ અને લાળ જ આપે છે, જે શરીર પિયા અને એકલો નાક ને કાનમાંથી કચરો જ આપે છે, જેને બધું સારું આપીએ અને બધું જ ખરાબ આપે, કલ્પના તો કરો. કોઈ આટલું કૃતજ્ઞ તો આ દુનિયામાં આના જેવું કોઈ નહીં હોય. આપણને ભગવાન ભજાવે છે, સારું છે, પણ ભગવાન ભજાવે એ સિવાય બીજું કેટલું કરાવે? એની તમે કેટલી બધી આપણે સેવા કરીએ, 8 કલાક ઊંઘાડીએ, 2-3 ટાઈમ જમવાનું આપીએ, પછી પાછું જમેલું પચે નહીં એની વિષ્ઠા સાફ કરીએ, ત્યાર માંડ એ 2 કલાક ભગવાન ભજવા દે. એને આપણે જેટલી સુવિધા પ્રોવાઈડ કરીએ છીએ એની સામે આપણને ભગવાન ભજવામાં મદદરૂપ થતું હોય, સંત કે મંદિર કે ભક્તની સેવામાં મદદરૂપ થતું હોય એવા એના કલાકો ઘણા ઓછા છે. એના કરતાં એ આપણી પાસેથી બીજા કલાકો વધારે લઈ લે છે, છતાં પણ આપણને એ શરીર સાથે ક્યારેય અભાવ આવતો નથી, કારણ કે આપણે એને સમર્પિત છીએ, સંપૂર્ણ સમર્પણમાં છીએ. કોઈ વ્યક્તિ એવો નથી કે જેને શરીરની અંદર કંઈ થાય અને એ બળિયો રહે એવું બને નહીં. શરીરમાં પ્રોબ્લેમ એટલે દરેક વ્યક્તિ કે મને આ પ્રોબ્લેમ છે, ઢીલો થઈ જ જાય. કોણ ઢીલો ના થાય? તો કે શરીરથી પર વર્તતો હોય, આત્મભાવે વર્તતો હોય તો ના થાય. પણ શરીરની અંદર જે છે દેહભાવ ભગવાનનો આપેલો છે એટલે આપણને તરત એની અસર થાય. ભગવાનના આપણે સંતો ભક્તો જે ભગવાનના માર્ગે ચાલેલા છે એ આપણે દેહને સંપૂર્ણ આધીન નથી. આપણે ભગવાન ભજીએ છીએ, એને આળસ પ્રમાદ આવે તો છોડીને ભગવાન ભજાવીએ છીએ, પરંતુ એને આપણે સમર્પિત તો છીએ જ, કે એનો આપણને સંપૂર્ણ અભાવ નથી આવતો. અને ગમે એટલું સારું આપો, સરસ મજાનો આઈસક્રીમ આપો,
સરસ મજાને આને રસોઈ આપો, હારી હારી રસોઈઓ જમાડો, સરસ મજાની પથારી આપો, 8 કલાક નહીં, રાતે 10 વાગ્યાના હોઈ જઈએ અને સવારે 6-7 વાગે ઉઠીએ ને, સમજ્યા ને, 7 ને 2 9 કલાક, 9 કલાક પોઢાડી રાખીએ, બપોર ફરી પાછા 2 કલાક, અને બાકી રહી ગયા હોય તો દાદા ખુરશી પર નોટબુક ભલે હેઠી જતી, જવી હોય તો જાય પણ ઊંઘ તો આવી જ જાય. એવું ગમે તે થતું હોય તો થાય, પણ આ શરીરનો અભાવ આપણને આવે નહીં. કારણ કે સમર્પણ, જીવને ભક્તનો અભાવ કેમ આવે છે, જીવને સંતનો અભાવ કેમ આવે છે, મનુષ્ય આકારે ભગવાન હોય તો ભગવાનનો અભાવ કેમ આવે છે? કારણ કે એની સાથે સમર્પણનો નાતો એટલો ઓછો છે. જ્યાં એવું જણાય છે ને કે હું આનાથી જુદો છું, ત્યાં આગળ સમર્પણ ઓછું છે. એટલું જ્યાં એવું જ જણાય કે હું ને આ બે એક જ છીએ, ત્યાં સંપૂર્ણ સમર્પણ છે. પતિ પત્ની તો એકાબીજા જોડે સમર્પણ હોય તો પતિને દુઃખ થાય એટલે તરત પત્નીને દુઃખ થશે, પત્નીને દુઃખ થાય તરત પતિને દુઃખ થશે, કારણ કે સમર્પણ છે. પણ એ બેને જેટલું સમર્પણ હોય એટલું પાછું દીકરા દીકરી સાથે સમર્પણ ન હોય, એને કંઈ થાય છોકરા તરફથી કંઈ આવશે તો પતિ પત્ની એક થઈ જશે, દીકરી તરફથી કંઈ આવશે પતિ પત્ની એક થઈ જશે, કારણ કે એ બી એકાબીજાને સમર્પિત છે. અને પેલો દીકરો એની વહુ, દીકરી એનો હસબન્ડ, એ બધા સમર્પિત એકાબીજા હારે હોય, એટલે એની એકાબીજા જોડે જેટલું ફાવે, એકાબીજામાં એ જેટલો પક્ષ લે એકાબીજાનો એટલો ઓલાનો ના લે. જેને જેનું સમર્પણ હોય એને એનો અભાવ ના આવે, આ ચોખ્ખી વ્યાખ્યા છે. અને જ્યાં અભાવ છે ત્યાં સમર્પણનો અભાવ છે. હું ભગવાનને સમર્પિત છું તો સમજવાનું કે મને ભગવાનનો કોઈ દિવસ અભાવ નથી આવે એવો, ગમે એવું ભગવાન કરી દે પણ મને અભાવ ના આવે તો હું ભગવાનને સમર્પિત કહેવાઉં. કોઈ સદગુરુ પાસે હું રહું છું, સદગુરુ મને ગમે એવું પદ પ્રતિષ્ઠા આપે, છોડાવી દે, મુકાઈ દે, કંઈક ગમે તે કરી દે, પણ મને કોઈ દી સદગુરુનો અભાવ ના આવે. 550-1000 વ્યક્તિ વચ્ચે મને ઉતારી દે તો પણ મને અભાવ ના આવે, અને એવું મારા જીવનમાં થાય તો મને હું સદગુરુને સમર્પિત કહેવો. હું આ સત્સંગને સમર્પિત ત્યારે કેવો કે આખો સત્સંગ મને ખાસડાનો ફૂલનો હાર લઈને આવતો અને ખાસડાનો હાર લઈને આવે તો પણ મને સત્સંગનો અભાવ ના આવે તો સત્સંગને સમર્પિત કહેવાઈએ. આપણે જેને સમર્પિત છીએ એનો અભાવ આપણને ના આવે, જેને આપણે સમર્પિત નથી એનો અભાવ આપણને આવે. કારણ કે સમર્પણમાં વિચાર જ ના રહે, જ્યાં સમર્પિત છીએ ને ત્યાં વિચાર નથી રહેતો, અને જ્યાં સમર્પણ નથી ત્યાં આગળ વિચારો આવે છે, ત્યાં બુદ્ધિ દોડે છે. સમર્પણ નથી ને ત્યાં બુદ્ધિ દોડે એટલે અભાવ આવે. હવે ભગવાન સારંગપુરમાં બેઠા છે, એક બાજુ પર લોકોના ઘર તૂટે છે, ગરીબ લોકો ઘર વિનાના થાય છે, જીવા બાપુ હવારના લોકોનું ઘર હરખું કરવા માટે દોડે છે, એનું ઘર 2 તૂટી ગયા, અને આ કહે છે મારે જમવું છે. બિલકુલ આમ તમે જોવો તો અવિવેકીપણું, જો આ લોકની દ્રષ્ટિએ જોવો તો અવિવેકીપણું કેટલું છે. તમારા ઘરની અંદર અમે સંતો આવ્યા છે અને તમારા ઘરનું કોઈક હોસ્પિટલની અંદર એડમિટ થયું છે, એ ટાઈમે ભયાનક એક્સિડન્ટ થયો છે અને કોઈ એડમિટ થયું છે, અમે સંતો ઘરમાં આવ્યા, તમે હોસ્પિટલ ઓલાને શું થયું છે ને બધી તપાસ કરો છો અમારી સામે, અને અમે તમને એમ કહીએ કે બધું તમે લાવ્યા છો પણ લીલા ધાના લાવ્યા નથી, શાક ઉપર ને દાળ ઉપર લીલા ધાણા વિના હરખું જામે નહીં જાવ અત્યારે સ્ટોરે. તો સામેનો વ્યક્તિ વિચારે તરત કે સંતોને આટલી ખબર નથી કે અત્યારે આ મારા ઘરમાં આવો પ્રસંગ છે અને આવું, હા અત્યારે લીલા ધાણા જેવી વસ્તુ ઠીક છે, કંઈક બીજી જરૂરિયાત હોય, બીજું તો એ 1000 પ્રકારનું ઘરમાં પડ્યું છે, પણ તરત જ ત્યાં વિચાર આવશે. જીવા ખાચરને બિલકુલ વિચાર નહીં, એટલે અહીં લખાણું કે સમર્પણ છે. જીવ જ્યાં સમર્પિત કર્યો છે ને ત્યાં આગળ કોઈ દિવસ કોઈ વિચાર ના આવે, ત્યાં કોઈ દિવસ અભાવ ના આવે. આપણા અહીં આગળ કેટલા બધા યુવાનો છે રાત દિવસ સેવા કરતા હોય, હવે રસોડાની અંદર ઘણી વખત છેલ્લે ગયા હોય ને બધું પતી ગયું હોય, કોઈ વખત એવું થાય કે ગણતરી ખોટી પડે અને પતી ગયું હોય, તો એ ઘણી વખત આપણા મોટા મોટા ઉત્સવ થતા હોય કે શાકોત્સવ થયો હોય તો શાકોત્સવનું શાક, એ જે સેવા ખરેખર 2 વાગ્યાના આવીને કરતા હતા અને 10 વાગે ગયા
તો એની માટે સાકે ઇનારીઓ રોટલો ઇનારીઓ એવું થયું છે તો એને આપી દીધી હોય ખીચડી. સેવા કરવાવાળા જે બહેનો હવારથી બધું કરતા હતા એને ભાગનારી હોય તો એ લોકો ખીચડી જમ્યા હોય, અને કોઈ વખત એવું થયું હશે કે એ કદાચ અહીં નહીં પણ જમ્યા અને ઘરે જઈને જમ્યા હશે, એવું પણ થયું હશે. પણ એને એવું ના થયું કે શું મંદિર જવાનું. પણ એની જગ્યાએ કોઈ એ પ્રસંગમાં આવ્યો હોય ને એ જો ડીશ વિના ગયો હોય તો એ શું વિચારશે કે આ મંદિરમાં નહીં જવાનું, ફરી વખત નહીં જવાનું, કોઈ દિવસ નહીં, એના કરતાં ઓલું મંદિર સારું. પણ જેને સમર્પણ છે એ કદાચ રજૂઆત કરી જશે કે આપણે થોડુંક આવો ઉત્સવ સમય હોય ને તો 100 માણસ કે 50નું થોડું વધારે રાંધવું, એમ કહી જશે. એ ખોટું નથી. કોઈ સલાહ આપે કોઈ વસ્તુની પોતાનું જાણીને તો એ બિલકુલ ખોટું નથી. એ કંઈ એને અભાવ નથી, એ તો હિત કરવા માગે છે. પરંતુ એને એમ થઈ જાય ગયેલો અત્યારે હવે શું મંદિર જવાનું, શું સેવા કરવાની, તો એને એટલી સમર્પણમાં ખામી કહેવાય. આવું એક દૃષ્ટાંત દીધું. એવું હજાર પ્રકારથી હોય કે ક્યાંક આપણા મનનું ધાર્યું ના થાય, ક્યાંક આપણી ઈચ્છા મુજબનું ના થાય, આવું બધું તો થવાનું. પણ સમર્પણ હશે થોડી વાર દુઃખ પણ થાય, આપણે મનુષ્ય છીએ એટલે થોડીક વાર દુઃખ પણ થાય, પણ જો સમર્પણ હશે તો આપણાથી ક્યારેય પણ ભગવાન, ભગવાનના સંત, સત્સંગે મૂકાશે નહીં. પાછું તરત મન પાછું વળીને થશે કે આવા ભગવાન, આવા સાધુ, આવો સત્સંગ ક્યાં મળશે. થોડું ઘણું બધું ભેગા રહેતા હોય એટલે થોડું તો થવાનું જ, થોડું ઘણું ખખડાટ થાય, પણ આવો સત્સંગ ક્યાં મળશે. આ સમર્પણ. શરીર ક્યારેક આપણને થકવી દે બરાબર, તો આપણને એમ થાય સારું આ હું પડી જાય તો સારું, એમ કોઈને થઈ જાય કદાચ શરીરથી અભાવ થાય તો. પણ પછી પાછું એમ થાય ના તોય સારું છે, હવે ભગવાન ભજાય છે, થોડી સેવા થાય છે, જવાય છે, આમ તેમ થાય, એને હરખું તો રાખવું પડે જરૂરિયાત પ્રમાણે. પણ સમર્પણમાં આવું થાય. જીવા ખાચરે રોટલો અને માખણ ને બધું મહારાજ જમે છે. જીવા બાપુને પૂછે કેવું, બહુ સરસ મહારાજ, તમારી દયા છે. પછી મહારાજ પાછા જમી રહ્યા ને, પછી મહારાજ કે જીવા ખાચર આપણે આવતીકાલે જોડી માગવા જવું જ કે ગામમાં, લોકોને ખાવાનું ને ઘરનું ઠેકાણું નથી, એ ગામમાં જોડી માગવા જવું છે. જીવા ખાચરે તરત વિચાર કર્યો કે મહારાજ કોઈ કે કીધું જીવા ખાચરને, ભગવાનને સમજાવો આવા ટાઈમે જોડી માગવા ના જવાય, લોકોને ખાવાનું નથી, ક્યાંથી તમે જોડી માગવા જાઓ. જીવા ખાચર કે ભગવાનનો દ્રષ્ટિ આપણને ખબર ના પડે, ભગવાન છે ને એ ફરશે ને, બધું જોશે ને, તો ભગવાનની દ્રષ્ટિ વડે બધું સારું થશે. કે એ ભલે જોડી માગતા, મહારાજ જશું આપણે કે કાલે રાત પડી, એક દેવો પટેલ હતો એના ઘરનો મોભ પડવાની તૈયારીમાં નમી ગયો હતો, નીચે ઢોર હતા, એનો પરિવાર હતો, અને બૂમ પાડી હે ભગવાન. એ પોતે સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી નહોતો, નિરાકારમાં માનતો હતો. હે ભગવાન, ત્યાં તો ભગવાન એને દોડીને ગયા અડધી રાતે, પીતાંબર પહેરીને મોપ ખભા ઉપર લીધો. પેલાને કંઈ ખબર નહીં કે આ કોણ છે. ભગવાને કીધું બધાએ બહાર નીકળી જાઓ ધીરે રહીને, બધાએ ઢોર ડાંખર લઈ લો, લઈ લીધા, બધા નીકળી ગયા. હા, ધીરે રહીને મોપ મૂક્યો મકાન આખું હેઠું. હવારમાં મૂળજી બ્રહ્મચારી મહારાજને સ્નાન કરાવે અને જોયું તો ખભા ઉપર ઊંડો ઘા. ગામમાં એક વાત પ્રસરી ગઈ, દેવા પટેલને ખબર નહીં રાત્રે એને બૂમ પાડી હે ભગવાન, કોઈ કે આવીને મોભ ખભા પર લીધો ને જતો રહ્યો રાત્રે, કે વ્યક્તિ દેખાણો નહીં પણ અવાજ સંભળાઈ ગયેલો, કે આ પેલા જીવા બાપુને ત્યાં જે એક બેઠા હતા એના જેવો અવાજ આ છે, દેવો પટેલ આવું જાણી ગયેલો. હવારની અંદર મૂળજી બ્રહ્મચારીને વાત મળી કે કોઈ મહારાજને, કે મહારાજ એક દેવા પટેલનું તો પેલું ઘર પડતું હતું, કોઈ વ્યક્તિએ જઈને આખો એનો મોભ ખભા પર લીધો. મહારાજને આમ નવડાવતા નવડે પેલો ઘા જોયો ને, મહારાજ આ શું છે. મહારાજ કે બસ એ કોઈ નહીં, અમે જ હતા. પણ મહારાજ એ ક્યાં સત્સંગી છે. મહારાજ કે એને બૂમ કોને પાડી, હે ભગવાન. તો ભગવાન અહીં અમારા સિવાય કોઈ હતો જ નહીં, તો જવું પડે અમારે જ ને, એમ કરીને મહારાજ ત્યાં પહોંચેલા. અને પછી એ દેવા પટેલ સત્સંગી થયેલા. મહારાજ આખા સારંગપુરમાં જોડી માગીને બધા જીવને સુખિયા કર્યા. પછી સારંગપુરની અંદર બહુ સુખી બધા થઈ ગયા મહારાજની દ્રષ્ટિ વડે, એવા જીવા બાપુની વાત અહીં કરી સ્વામીએ. પછી સ્વામીએ કીધું જીવા ખાચરને બે દીકરાઓ હતા, એક અમરા ખાચર અને બીજા વાઘા ખાચર, આ બે હતા. એ અમરા ખાચર ને વાઘા ખાચર બંને સાધુ સ્વભાવના હતા, બંને એવા હતા.
વાઘા ખાચરને ગોપાળન સ્વામીમાં હેત હતું, અમરા ખાચરને મુક્તાનંદ સ્વામી સાથે હેત હતું. અમરા ખાચર અને વાઘા ખાચર બંને આ બંને સદગુરુઓથી સેવાયેલા હતા. વાઘા ખાચરની પ્રાર્થનાથી જ ગોપાળન સ્વામીએ હનુમાનજી જે સારંગપુરમાં પધરાવ્યા છે એ વાઘા ખાચરને બહુ જ સંઘના સંઘ આવતા પ્રસાદીનું સ્થાન જાણીને. એટલે બધાને જમવાની વ્યવસ્થા કરવાની વ્યવહાર દુર્બળ થઈ ગયેલો એટલે ગોપાળન સ્વામીને પ્રાર્થના કરી એટલે ગોપાળન સ્વામીએ કાનાકડિયાને બોટાદથી બોલાવ્યો, પાડિયાનો પથ્થર લીધો. કાનાકડિયાને કીધું હનુમાનજીની મૂર્તિ ચિતર, ઓલો કે મને આવડતી નથી. સ્વામીએ કાગળમાં ચિતરી દીધી જે અત્યારે કષ્ટભંજન દેવ છે એ, અને એને પછી એ મૂર્તિ ઘડી. સ્વામીએ પોતાની જે છડી હતી એને દાઢીએ ટેકવીને એ મૂર્તિમાં ઐશ્વર્ય મૂક્યું. ધોલેરાના પૂજાભાઈ બધાય બાજુમાં હતા, બોટાદના ભગા શેઠને બધા બાજુમાં હતા. મૂર્તિ ધ્રુજવા લાગી એટલે પેલા બધાએ સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી અહીં જો આટલું બધું, સ્વામી કે બોલતા ચાલતા હનુમાનજી મૂકવા છે, પ્રત્યક્ષ વાતો કરે ને એવા બેહાડવા છે, અહીં સીધી વાતો જ કરે ફેસ ટુ ફેસ એવા બેહાડવા છે. પેલા કે સ્વામી તમે અહીં જો એવા બેહાડશો ને તો કોઈ ધોલેરે દર્શન કરવા આવશે નહીં, કે કારણ કે જીવને તો આ લોકનું જ જોયે છે, ધામ કોઈને જોતું નથી, આ લોકનું જોયે છે. એટલે પછી સ્વામીએ માપનું ઐશ્વર્ય મૂક્યું કે જે પ્રતિમા સ્વરૂપે હનુમાનજી રહે, પૂજારી સાથે અને જે ભૂત પ્રેતાદિકને દૂર કરવાનો એની સાથે વાતો કરે, નહીં તો સ્વામીનો સંકલ્પ તો એવો કે આપણે ફેસ ટુ ફેસ વાતો કરીએ ને એવા હનુમાનજી બેહાડવા હતા સ્વામીને, ગોપાળન સ્વામીને. પછી આરતી કરાવી ગોવિંદાનંદ સ્વામી જોડે અને સુકાનંદ સ્વામી જોડે, અને પછી એ વાઘા ખાચરની પ્રાર્થનાથી. અને ત્યારે પહેલાં નાળિયેર ને એવું આવતું હનુમાનજી માટે, ત્યારે કંઈ બહુ હતું નહીં. તે નાળિયેર આવે ને તો વાઘા ખાચર કે સ્વામી આ તમે પધરાવી, તો સ્વામી એમને એવું કીધેલું કે હું તને એક તારો ભાઈ ભાઈ પધરાવી આપું. વાઘા ખાચરને એવું કીધું તને એક ભાઈ આપું, કે મજબૂત બળિયો ભાઈ આપું. ત્યારે હજુ હનુમાનજી નવા નવા ને એટલે એમની પાસે ખાલી નાળિયેર જ આવતા. તે વાઘવ ખાચર કે સ્વામી નાળિયેર તોડી તોડીને ભાંગી જોઉં છું કે કેટલાક નાળિયેર આવે, આમાં નાળિયેર નીકળે ને શેસું નીકળે, આમાં સ્વામી આમાં કંઈ વ્યવહાર તો સુખી થયો નહીં. સ્વામી કે હનુમાનજી મોટા થશે ને એટલે ધીરે ધીરે થશે, ત્યાં તમે જુઓ 45 કિલોનું સિંહાસન ને વરતાલ લક્ષ્મીયન દેવને જેટલી આવક એટલી અથવા એથી વધારે વર્ષની, એથી વધારે આવક હનુમાનજીની થાય. અને લક્ષ્મીયન દેવ પાસે વરતાલની અંદર તો સત્સંગી જ આવે, વૈષ્ણવ આવે બહુ બહુ તો, પણ અહીં તો તમારે બધી જ જાતિના, બધી જ જ્ઞાતિના અને બધા જ રોલ, પિક્ચરનો હીરોય આવે, ક્રિકેટર એ આવે, નેતાય આવે, મુસ્લિમે આવે, પારસી આવે, બધા જ આવે હનુમાનજીના દરબારની અંદર. એવા મહારાજે પધરાવ્યા, સ્વામીએ ત્યાં પધરાવ્યા, એ વાઘા ખાચરની પ્રાર્થનાથી પધરાવેલા. અમરા ખાચર પણ એવા હતા, એના માથે ગોપાળન સ્વામી રઘુવીરજી મહારાજે હાથ મૂકેલા ને વાળ મોટા કર્યા, તે દિના કપાયા જ નહોતા. તે વાળ મોટા તો પ્રસાદીના વાળ છે, કેમ તો કે આ માથા પર ગોપાળન સ્વામી, મુક્તાનંદ સ્વામી બધા એના હાથ પડેલા છે. આ વાળ પ્રસાદીના, વાળ કોઈ વાળ કપાવાના જ નહીં, પ્રસાદીના મોટા મોટા વાળ કરેલા એવા અમરા ખાચર. એવા ભગવાનના બંને સાધુ સ્વભાવના ભક્તો હતા. જીવા ખાચરના બે પુત્રો હતા, તેઓ સાધુને હરિભક્તને જોઈને જાણે ખુદ શ્રીહરિ પધાર્યા હોય. કે ભાવ કેવો થાય સાધુને જોવે, હરિભગતને જોવે તો એ બેને એવું લાગે કાં તો ભગવાન સ્વયં અમારે ઘેર પધાર્યા, આવી રીતે સેવા કરતા. એમનો સત્સંગમાં પૂરેપૂરો ભાવ હતો અને સંસારમાં અભાવયુક્ત ભાવ હતો. સત્સંગમાં પૂરેપૂરો ભાવ અને સંસારની અંદર ભાવ ખરો પણ અભાવવાળો ભાવ. અમરા ખાચર વાઘા ખાચરને ઘેર મહારાજ હતા અને અમરા ખાચર અને અમરબાઈને બેઠા હતા. એમાં મહારાજે કહ્યું કે અમારે દૂધ જોઈએ છે, દૂધ અરે દહીં જોઈએ છે. તો અમરા ખાચરને ઘેર દહીં હતું એટલે વાઘા ખાચરને ત્યાં દહીં નહોતું. મહારાજ જમવા બેઠા ને દહીં માગ્યું. અમરા ખાચર કે મારે ઘેર છે મારા દૂજાનું, ત્યાં દહીં છે, હું લઈને આવું છું. તે લેવા ગયા. તે અમરા ખાચરની ઘરવાળી આકરા સ્વભાવની હશે. તો અમરા ખાચરને કે જો મહારાજને દહીં જમવું હોય તો મારે ઘેર લાવો, કે હું વાઘા ખાચરને ઘેર દહીં નહીં લઈ જવા દઉં. અમરા ખાચર કે હવે ભગવાન દહીં જમે છે, તારે તારા દહીં જમાડવારે મતલબ છે, ઘેર મહારાજ આવે અત્યારે ન્યા બેઠા છે ને અત્યારે એને અડધા ઊભા કરી નહીં લાવું, એમ કરીને એમને દહીંનું દોણું ઉઠાવ્યું. અને બાઈ ખરેખરી માથા ભારે તે દોણું ખેંચા ખેંચ કર્યું ને તે ભાંગી ગયું ને દહીં ઢોળાઈ ગયું.
નયા જ લઈ જવા દઉં કે એને ઘેર તો નહીં જ, મહારાજને જમવું હોય મારે ઘેર આવે, જે કાંઈ હશે દેરાની જેઠાનીનો કોઈ પ્રોબ્લેમ એવું હોય. અને અમરા ખાચરે કીધું કે તે મને ભગવાન માટે દહીં ના લઈ જવા દીધું, હું જાતનો કાઠી છું કે આજથી તું મારી બેન. અમરા ખાચરે આવું કહી દીધું, આજથી તું મારી બેન. પછી મહારાજ પાસે આવી માથું ખંજવાડીને બેઠા. મહારાજ કે અમરા ખાચર શું થયું દહીંનું? મહારાજ છાસ કરી દીધીશ કે દહીંની છાસ કરી દીધીશ. મહારાજ તો અંતર્યામી હતા ને. મહારાજ કે અમરા ખાચર દહીંની છાસ તો થઈ નથી, પણ મારે તારી જોડ જે કરાવવું હતું ને એ થઈ ગયું. મારે તને જે વર્તમાન પડાવવું હતું સાંખ્યોગ વર્તમાન, તારે ઘરવાળીને બેન કરાવી હતી તારી જોડે, એ થઈ ગઈ. અમરા ખાચર કે હું વાત કરો છો? કે આ તો અક્ષરાંશીની વાતમાં લખી છે, બેઠું કહું છું. અમરા ખાચર કે મહારાજ હું વાત કરો છો? હમણાં ત્રીજે દી પરની બીજી લાવું કે? પછી મહારાજે પાછા બીજા લગ્ન કરાયા છે અમરા ખાચરના, એવી વાત છે. એ અમરા ખાચરની ના વાઘા ખાચર બંને ઉત્તમ ભક્તો હતા, અને એવા હતા કે ગદગદ કંઠવાળા થઈ જતા ભગવાનના સંતો ભક્તોને જોઈને. શ્રીહરિ પધારે ત્યારે તો પ્રેમ વિહ્વળ થઈ જ જાય. એમને સત્સંગમાં પૂરેપૂરો ભાવ હતો. દિન પ્રતિદિન અધિક અધિક ઉત્સાહથી સત્સંગ કરતા હતા. અમરા ખાચરના બધા પુત્ર સત્સંગના નોરમાં રહેતા, અને વાઘા ખાચરના પણ બે પુત્ર સત્સંગના વર્તમાન નિયમ અને વ્યવસ્થામાં સરસ રહેતા. વાઘા ખાચરના નાના પુત્ર જેઠા ખાચર નામે હતા, તેમાં તો તેમના પિતાના સત્સંગના સદગુણ હતા, એ બધા જ વિશેષ વિકસ્યા હતા. આ બધી પેઢીઓમાં પછી પાછળ બે છોકરા ત્રણ છોકરા હોય તો એક છોકરામાં સત્સંગ પાકો ઉતર્યો હોય, જેવો બાપનો હોય એવો, બીજામાં આછો પાતળો હોય, કારણ કે એના પૂર્વના સંસ્કારો એટલા ઉદય ના હોય. બોટાદ ગામમાં કાઠી દરબાર હમીર ખાચર હતા, તેઓ બોટાદપુરના રાજા હતા. તેમને જે દિવસથી સત્સંગ થયો ત્યારથી સત્સંગનો રંગ એક સરખો જ રાખ્યો હતો. આ બોટાદના હમીર ખાચર, કારીણીના માચા ખાચર અને ગઢપુરના એભલ ખાચર આ ત્રણેય મિત્રો હતા. એટલે જ્યારે શ્રીજી મહારાજ ગઢપુરમાં આવેલા એ સમયે કારિયાણીના માચા ખાચરે એભલ બાપુ ને હમીર ખાચર ત્રણેયને સમાચાર આપેલા, ને હમીર ખાચર ત્યારે ગયેલા અને એને ભગવાનના દર્શન ત્યારે થયા. ત્યાર પછી હમીર ખાચરને સત્સંગનો રંગ ધીરે ધીરે લાગેલો. તેમના દાહા ખાચર નામે એક પુત્ર હતા. એ હમીર ખાચરના એક દીકરા હતા દાહા ખાચર. એ દાહા ખાચર 20 વર્ષની ઉંમરે એમને આ પુત્ર થયેલો હમીર ખાચરને, અને એ દાહા ખાચર પહેલેથી જ ભગત હતા. અને દાહા ખાચરની મિત્રતાથી ભાઈચંદ શેઠ, બોટાદની અંદર સૌથી મોટો રાજા હમીર ખાચર, બોટાદનો સૌથી મોટો શેઠ ભાઈચંદ શેઠ, એ વિશાવાણિયા હતા. અને એનો દીકરો ભગો શેઠ, એ 15 વર્ષની ઉંમરનો હતો. એ અને દાહા ખાચર, હમીર ખાચરનો દીકરો અને આ મોટા શેઠનો દીકરો ભગો, આ બંને મિત્ર હતા. દાહા ખાચર હમીર ખાચરને શ્રીજી મહારાજમાં હેત થઈ ગયેલું, એટલે હમીર ખાચરે મહારાજને કહ્યું કે મહારાજ તમે દર્શન દેવા બોટાદ પધારો. ત્યારે મહારાજે કહ્યું કે અમને તો અત્યારે સમય નથી, અમારે બીજું વિચરણ ગોઠવાયેલું છે, પણ અમારી જગ્યાએ તમને અમે વ્યાપકાનંદ સ્વામી તમારે ત્યાં મોકલીએ છીએ, સ્વામીને લઈ જાઓ. અને ત્યારે મોટા વ્યાપકાનંદ સ્વામીને હમીર ખાચર બોટાદ લાવેલા, સ્વામીના ઉતારાની વ્યવસ્થા કરેલી. અને સ્વામી એકવાર નદીએ નાહવા ગયા, બોટાદના એ હમીર ખાચરના દરબારની અંદર 50 ઘોડા ઘોડીઓ હતા, 50 જેટલા ઘોડા ઘોડી. એમાં એક તાજન ઘોડી હતી, જે ઘોડી ભાવનગર નરેશે માગેલી હતી 10,000 રૂપિયામાં. એ જમાનામાં મોઘામાં મોઘી ઘોડી 50, 60, 70 રૂપિયાને 100 રૂપિયામાં મળતી. એ વખતે ભાવનગર નરેશે હમીર ખાચર પાસે તાજન ઘોડી 10,000 રૂપિયા માગેલી, તોય હમીર ખાચરે દીધી નહોતી. ભાવનગર નરેશ તો એનાથી મોટો રાજા, તોય નહોતી દીધી. તો એ તાજન ઘોડી હમીર ખાચરને બહુ વાલી હતી. વ્યાપકાનંદ સ્વામી આવ્યા ને બે દી થયા હતા હજુ. સ્વામી નદીએ નાહવા ગયા, હજુ કથા વાર્તા આમ ધીરે ધીરે ટ્રેક પર આવતી હતી. હમીર ખાચરને સત્સંગ કરાવવાનો હતો અને એમાં તાજન ઘોડી મરી ગઈ. સ્વામી સ્નાન કરીને પાછા આવ્યા, હમીર ખાચર આરે જ હતા, અને જેવી તાજન ગોળી મળી ગઈ છે આ સમાચાર જ્યાં સાંભળ્યા, ત્યાં હમીર ખાચર એવું કહેવાય છે કે બેભાન જ થઈ ગયા.
બે ભાન જ થઈ ગયા. થોડી વાર ભાનમાં આવ્યા અને સ્વામીને કે તાજન ગોળી મારી મર ગઈ, તાજન ગોળી મેરી મર ગઈ. સ્વામી કે ઈસમે ક્યાં મર ગયા, તાજન ગોળી મર નહીં ગઈ, આરામ મેં હે. કે વ્યાપકાનંદ છે કે આરામમાં છે. પાણી મગાવ્યું સ્વામીએ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતાં પાણી ફેરવ્યું, મચ્છરિયાનો જીવ સ્વામીએ નાખ્યો. ને પછી મહારાજ જ્યારે સ્વામીને બહુ મોટો ઝઘડો થયો, આપણે સાંભળી છે કથા, તે એક ગોળી બેઠી થઈ. આ પ્રસંગ પેલો દાહા ખાચરનો મિત્ર ભગો 15 વર્ષનો ભાઈચંદ શેઠનો છોકરો, એને આ જોયું એટલે એ પણ સત્સંગી થયો ત્યાં આગળ. અને સ્વામીએ વ્યાપકાનંદ સ્વામી એ બોટાદની અંદર આ હમીર ખાચરના ગુરુ ગણાતા. દાહા ખાચર પણ એમને એક પુત્ર હતો, એમને સત્સંગનો રંગ પોતાના પિતા જેવો જ હતો. શ્રીહરી સાથે હેત પણ એવું જ કર્યું હતું. શ્રીહરી તેમને ઘેર જઈને રહેતા ત્યારે તેઓ શ્રીહરી જેમ કહે તેમ કર્યા કરતા. જ્યાં સુધી શ્રીહરી ત્યાં રહેતા ત્યાં સુધી ભાવથી સેવા કરતા. અને પાછા કેવા હતા દાહા ખાચર એનું અહીં આગળ લક્ષણ લખે છે. ઉપર સે પ્રેમ ન અધિક દેખાવે, અંતર મે પ્રીત અપાર રહાવે, ઓર કે કલે મે ન આવત પ્રીતા, ઓર કે કલે મે ન આવત પ્રીતા, સાધારણ સો દેખાવે રીતા, સાધારણ સો દેખાવે રીતા. એ દાહા ખાચર એવા હતા. સ્વામી એમનું લક્ષણ લખે છે, વિશેષ લક્ષણ, ઉપરથી વધારે પડતો પ્રેમ દેખાડતા નહીં, પણ એમના અંતરમાં તો શ્રી હરિના ઉપર અપાર પ્રેમ હતો. તેમના પ્રેમની રીત એવી હતી, ઉપરથી તેઓ સાધારણ રીતે દેખાતા, તેથી બીજા કોઈને તેમના પ્રેમની ખબર પડતી. ઘણાનો પ્રેમ એટલો બધો ઉપર હોય ને, ઓ હો હો હો, એટલો બધો હોય કે 100 જણને ખબર, 1000 જણને ખબર પડી જાય કે આ બહુ પ્રેમી છે. અને ઘણા પ્રેમમાં બહુ ઊંડા હોય, કોઈને ખબર ના પડવા દે કે મને આટલો પ્રેમ છે. અને ઘણાને પ્રેમ રહે જ નહીં હાથમાં, એ સીધો આમ વહી જ જાય. તે 1000 ઘેર ખબર પડી જાય કે ઓહો પ્રેમવાળા આવ્યા છે. અને ઘણાનો પ્રેમ ખાલી ઉપર જ હોય, એકનો કેવો હોય અંદર હોય પણ ઉપર દેખાય આવે, ઉપર દેખાય આવે એવા પ્રેમી હોય. એક એવા હોય ખાલી ઉપર જ દેખાડવાનો. અરે પેલા મહારાજ વખતે હતા કલાલીના એક અમીન, તે મહારાજને બોલાવવા આવ્યા. 4 ઘર કરેલા, 4 ઘર મુક્તાનંદ સ્વામી ત્યાં ગયેલા. સ્વામીને કે મહારાજને અહીં લઈને પધારો ને, કે મારા 4 ઘર છે, પગલા કરો. સ્વામી કે કહેશું એમાં? સ્વામી મહારાજને કહે, પણ મહારાજ બહુ ધ્યાન ના દે. એની અંદર અજુભાઈ અમીન તે મહારાજ પાસે આવ્યા અને મહારાજને કે મહારાજ કલાલી પધારો ને, કે 4 ઘર છે. મહારાજ કે કોના છે? મહારાજ બધું તમારું છે. કે તમારું છે ને મહારાજ? મહારાજ કે સાચું બોલજો, અમારું છે કે તમારા 4 છોકરા માટે કરે 4 ઘર? વિચારીને બોલજો. કે બહુ પ્રેમ બતાવ્યો કે તમારું છે આ તે. પછી મહારાજ તો બહુ સ્પષ્ટ વક્તા. મહારાજ કે અમારા મુક્તાનંદ સ્વામી આવ્યા, તે ગળનાના કાપડનું પૂછ્યું હતું કે ગળનું બાંધવું છે નડે એનું. તમારે પાણી ગાળવા માટે અમારા સાધુને કૂવામાંથી ગળનું જોઈએ, પેલું ગળનું મૂકીને કાપ. તો એક તમે ગળનાના આટલા ટુકડાનું પૂછ્યું હતું, અને તમે એમ કહો છો કે તમારા માટે ઘર બાંધ્યા છે. અમારા માટે કાંઈ ઘર બાંધ્યા નથી, તમારા છોકરા માટે બાંધ્યા છે. કે આમ કહી દીધું મહારાજે મોઢે. ઉપરથી પ્રેમ દેખાડે પણ હોય નહીં, ઘણાને અંદર હોય પણ ઉપર જ એટલો બધો ઉભરો આવી જાય, એનો પ્રેમ પ્રસિદ્ધ થઈ જાય. પણ દાહા ખાચર એવા હતા, એનો પ્રેમ કોઈને ખબર ના પડે પણ ઊંડાણમાં બહુ હોય. ઘણાનું સમર્પણ હોય ને તો એનો ભપકો એટલો બધો થાય, ઉપર ખબર પડી જાય કે ઓહો આ તો બહુ સમર્પણવાળા છે. અને ઘણાનું સમર્પણ એવું હોય ખબર ના પડે. ઘણાની નિષ્ઠા એવી હોય કે બહાર ખબર પડી જાય કે આની નિષ્ઠા આવી છે, હોય જ એમાં અને બહાર ખબર પડી જાય. ઘણાની નિષ્ઠા એવી હોય કે ઉપરથી બિલકુલ ના લાગે, હાવ આમ સીધું સાધું બસ હાલ્યા જતા હોય, પણ એનો પાયો પાછો બહુ ઊંડો હોય, એની નિષ્ઠા બહુ મજબૂત હોય. એવા ભક્તોના દર્શન થાય કે આની અંદર છે બહુ ઊંડું,
પણ ઉપર તમને બિલકુલ ના દેખાય, પણ એના કાર્ય દ્વારા ખબર પડી જાય. એ જે સેવાનું કાર્ય કરતા હોય એની ઉપરથી ખબર પડી જાય કે આનો ઉપર ભભકો દેખાતો નથી પણ છે ઊંડું. અને માથું આપવાનું થાય તો આવીને ઊભો રહે એવો છે, તરત ખબર પડી જાય. અને ઘણા તો ઉપર તમે તમારે કહેજો ને, જરૂર પડે ત્યારે કહેજો. તો બસ તમારે જરૂર પડે ત્યારે કોને તે દિવસે જ હવા કાઢે એવું થાય. પણ આ એવા હતા ઉપરથી કાંઈ નહોતા જણાવતા. અને સત્સંગમાં કરવાનું છે આ જ, ઉપર આપણે જણાઈએ એના કરતાં પણ અંદર બરાબર મજબૂત રાખીએ ને તો ઘણું છે. ઉપર જણાઈ આવે ભગવત ઈચ્છાથી કંઈ ખોટું નથી. ઘણા ભક્તોને સંતો જતા હોય, આંખમાંથી આંસુ પડતા હોય, ગુરુજી જતા હોય, રડી પડતા હોય, કંઈ વાંધો નથી. એ અંદર એને પ્રેમ છે, બહાર આવી જાય. પણ કોઈને કદાચ એવો ન પણ આવે, પણ એને અંતરની અંદર પણ એવો ને એવો જ પ્રેમ હોય. એટલે ઉપર દેખાય, કોઈનો અંદર અંદર છે પણ ઉપર ના પણ દેખાય એવું પણ બને. દાહા ખાચર એવા હતા, બહુ ધ્યાન રાખે કે ઉપરથી કંઈ દેખાઈ ના જવું જોઈએ. તેઓ દુનિયાની સાથે સામાન્ય રીતે વ્યવહાર રાખતા. તેઓ જેવા અંદર હતા તેવા જ બહાર રહેતા હતા. તપાસ કરીને વ્યવહાર કરતા અને ખોટો ખર્ચ કરીને ધનનો દુર્વ્યય લગાર પણ કરતા નહીં, ખોટો ખર્ચ કરતા જ નહીં. કોઈ લોકો ખ્યાતિ કરો ન કરો કો ઉલોગા, જગ કી ખ્યાતિ કે નહીં કબુ ભોગા, સંત નિમિત્ત હોત ખર્ચ જીતનો, સંત નિમિત્ત હોત ખર્ચ જીતનો, તામે આનંદ માનત તીતનો, તામે આનંદ માનત તીતનો. કોઈ લોકો પોતાની ખ્યાતિ કરે કે ન કરે એની દરકાર કરતા નહીં. આ લોકો ક્યારે વખાણે જગત? જ્યારે તમે જગતની પાછળ રૂપિયો ખર્ચો, જગતની અંદર તમે બહુ મોટો મોભો કરો એટલે જગત બધું વખાણે. ઓહો, પણ તમે તો લગ્ન કર્યા ને $1200ની ડીશ! અરે વાત જવા દો, $1200નો ખર્ચો એક વ્યક્તિ દીઠ કર્યો એમને, તો એ જગતની અંદર મોભો વધે કેટલા દિવસ હાલે? જ્યાં સુધી 1500ની બીજો ના આવે ત્યાં સુધી હાલે. ગામમાં કોઈ લગ્ન કર્યા હોય, 50 લાખનો ખર્ચો કર્યો હોય, તો 50 લાખના ગાના લોકો ક્યાં સુધી ગાય? બીજો હાઈટવાળો ના આવે ત્યાં સુધી. અને પેલો 50 લાખનો કરીને ગયો હોય ને 2018માં, એટલે 2019વાળો જાય એ વિચારે કેટલો કર્યો હતો? 50. 50ના હાઈટ થવા દો, પણ એને જે કર્યું હતું ને એટલું તો દેખાવું જ જોઈએ અથવા એથી વધારે. એટલે ગામના લોકો પછી પાછા કે હા પેલા કરીને ગયા, પણ એના કરતાં આ વખત તો આખું જુદું જ હતું, હા જમવાનું ને તમારે, વાહ વાહ. અને એ સાંભળીને જ ઓલા ભાઈ ફૂલાય, હાઈટની હવા નીકળી ગઈ એ નહીં, પણ પેલા હવા ભરે ને એ હાઈટનું સુખ એમાં જ આવે. ત્યાં પાછો 2020 આવે ત્યાં નક્કી જોઈ પાછળ કોક ઉતરે, કેટલા કર્યા હતા એને હાઈટ? અરે બહુ વખાણ થયા છે, હા બહુ સારું. હું એને ક્યાંક કઈ કઈ કંપનીનો ઓર્ડર આપ્યો હતો, કયો આઈસ્ક્રીમ લાવ્યા હતા, શું કર્યું હતું? આપણે થયો તો 70વાળું, એનાથી મોગું લાવો. આઈસ્ક્રીમ મગાવો યુરોપથી ઠેક ઇન્ડિયાની અંદર અને ખવડાવો. આ આઈટમ અહીંથી મગાવો, રસોઈ આવો મગાવો, લાઈવ બધું કરો, 75 આઈટમ કરો. એને કે ડિસાઈડ કરી હતી આપણે 75 કરો, ગાર્બેજ થશે ભલે થતી, પણ શું થશે? વાહ વાહ થશે. આ લોકોને એમાં બિલકુલ રાજાઓ હતા, બોટાદના રાજા એનો દીકરો. પણ એના વિચારો તો જુઓ કે જગતમાં ખ્યાતિ થઈ કે ના થઈ. ખ્યાતિ કરો ન કરો કો ઉલોગા, કોઈ લોકો પોતાની ખ્યાતિ કરે કે ન કરે, એટલે કે પોતાના વખાણ કરે કે ન કરે એની દરકાર કરતા નહીં. કેમ? જે તેઓ ક્યારેય જગતની કીર્તિના ભોગી ન હતા, તેમાં એમને રસ ન હતો, સંતોને માટે જેટલો ખર્ચ થાય તેટલો એમાં આનંદ માનતા. જગતની કીર્તિના કોઈ દી ભોગી થવું નહીં. આ જગતમાં કોઈની કીર્તિ શાશ્વત રહી નથી, પરિવર્તનશીલ. જગતમાં કીર્તિ પણ પરિવર્તનશીલ છે, પરિવર્તનશીલ આ જગત. એક પણ વસ્તુ આ જગતમાં સ્થાયી નથી, એક પણ વસ્તુ નથી. તમે જો
આજે માની લો કોઈ રાજકીય સત્તા હોય એની અંદર કોઈ વ્યક્તિઓ ગણાતા હોય કે આ વ્યક્તિઓ બહુ શ્રેષ્ઠ ને સારા છે, એની કીર્તિ આજે ચારે તરફ ફેલાયેલી છે, શું એ કીર્તિ શાશ્વત આજથી 10-15-20 વર્ષ પછી રહેશે? સારું કરે છે, સારું જ કરે છે, એની કીર્તિ ભગવાન ફેલાવે છે, ખોટું નથી, પરંતુ કોઈની પણ કીર્તિ આ પૃથ્વી ઉપર શાશ્વત રહેતી નથી. પૂતળાઓ રહી જાય છે, કીર્તિ ઉડી જાય છે. જેના જેના કોઈક એવા મોટા થયા ને તો એના પૂતળાઓ રહી ગયા, પણ કીર્તિ તો ઉડી ગઈ. વરહમાં એક વખત એ પૂતળાને જોઈને યાદ કરી દે. આ જગત કીર્તિમાં પરિવર્તનશીલ છે, પદમાં પરિવર્તનશીલ છે, સત્તામાં પરિવર્તનશીલ છે, બધી જ પ્રતિષ્ઠાઓમાં પરિવર્તનશીલ છે, માન સન્માનમાં પરિવર્તનશીલ છે. એવા જગતમાં કયા વ્યક્તિને એવી ઈચ્છા થાય છે કે હું કંઈક કરી દઉં? એને જ ઈચ્છા થાય છે કે જેની પાસે એવી મૂર્ખામી હોય, જે આ પરિવર્તનને સ્વીકારી ના શકતો હોય, જેને જોયું નથી આ પરિવર્તન, એટલે એને એમ થાય કે હું મારો ઝંડો મૂકી દઉં. પણ એવું નથી, એ સતત બદલાવાનું છે. આજે મહાસત્તા આ હોય અને કાલે મહાસત્તા બીજું પણ થઈ જાય. આ પૃથ્વી પર કેટલી મહાસત્તાઓ બદલાઈ ગઈ છે, કેટલી બધી આમથી આમ ઉથલ પાથલ થઈ ગઈ છે. કાલે રૂપિયાની અંદર કરોડોપતિ ને અબજોપતિમાં પૃથ્વી પર જેનો પહેલો નંબર આવતો હોય એનો બીજા વર્ષે ચોથો નંબર એ થઈ જાય, બીજો દેશ આગળ થઈ જાય, બીજો વ્યક્તિ આગળ થઈ જાય. આવું બધું તો રોજનું આપણે જોતા હોઈએ છીએ, રોજનું. એવી દુનિયામાં આપણે કાંઈક થોડા ક્ષેત્રમાં કામ કરતા હોય ને ત્યાં માનીએ કે અહીં બસ મારો જ ઝંડો ને મારી જ ખુરશી, કોઈ દી ના રહે. એ જેને વિચાર હોય, જેને એવું હોય મારે તો અક્ષરધામના મુક્તની પદવી શાશ્વત, કોઈ દિવસ પરિવર્તનશીલ નહીં. એક વખત અક્ષરધામના મુક્તના ગુણ મેળવી લીધા, એક વખત અક્ષરધામના મુક્તની પદવી મેળવી લીધી, કોઈ દિવસ એમાં કોઈ પરિવર્તન ના થાય એવી ડિગ્રી ને એવી સીટ ને એવી કીર્તિ મારે જોઈએ છે. આની પાછળ જે પડે એને આ જગતની કોઈ ખ્યાતિમાં રસ ના જાગે. મૂર્તિની કીર્તિમાં જે જાય કે મારે તો મૂર્તિમાં મસ્ત થવું છે, એ જ મારી કીર્તિ, આવું જેને થયું એને આ જગતની કોઈ ખ્યાતિમાં રસ ના જાગે. દાહા ખાચર એવા હતા. આપણને બધાને શીખવાડે છે કે કોઈ દિવસ આ જગતની વાહવા માન મોટપ ને કીર્તિમાં ન પડતા, એની અંદર ના જીવતા, એવું આપણને શીખવાડે છે. દાહા ખાચરના એક પુત્રનું નામ ગોદળ ખાચર હતું. તેઓ હંમેશા સત્સંગનો યોગ રાખીને શ્રીહરિનું ભજન કરતા. એમને સત્સંગમાં વધારે તાણ રહેતું ને બીજામાં મંદ તાણ હતું, બાપ જેવા જ હતા છોકરાય. અને એવું જાનપણું રાખતા, ગોદળ ખાચર કેટલા એ બાપ કરતા એ હવાયા, એવું જાનપણું રાખતા, એમનો ભાવ સમજણને કોઈ માપી કે કળી શકતું નહીં. સંતોની રીત અકળ ગણાય, વર્ણિઓની રીત પણ તેવી જ અકળ હોય છે. સંતો હંમેશા અકળ રહે, અકળ એટલે કે કળી ના શકાય એવા, એ જેવા હોય એવા એને ઓળખવા બહુ મુશ્કેલ પડે, ઘાટી છે. સાચા હોય ને તોય ઓળખવાની ઘાટી છે. મોટા પુરુષો એવી મનુષ્ય જેવા થઈને જ વર્તે, એટલે એને કોઈ ઓળખી જ ના શકે, એટલે એને અકળ પુરુષો કીધા. તોય પણ આ ગોદળ ખાચર એવા હતા કે એ પ્રમાણે એ વાતચીતમાં પરખી લેતા હતા, એ પ્રમાણે તાન તોડતા. તો એ સંતોને વર્ણ્યોને વાતચીત કરે ને તો ઓળખી લે, એની એ કેવા છે કોઈને જણાવવા ના દે, પણ એ સંતોને વર્ણ્યોને પણ ઓળખી લેતા, એવા બુદ્ધિવાળા હતા. અને વાતચીતમાં પરખી લેતા, એ પ્રમાણે તાન તોડતા, પરંતુ તેઓ એવા ડૂબીને રહેતા કે એમના ભાવ સમજણને કોઈ કળી શકતું નથી. પોતે ડૂબીને રહેતા પણ સંતો ભક્તોને પાછા કળી જતા, અકળ રીતે વર્તે તોય કળી જતા, અને પોતે હાવ સત્સંગમાં ડૂબીને રહેતા, ખબર જ ના પડે. પર્વતભાઈ સદાય મૂર્તિમાં રહેવાવાળા, તે સત્સંગની અંદર તો સભામાં પાછળ બેસતા હતા. પર્વતભાઈની પહેલાં કોઈને સ્થિતિ એવી ખબર નહોતી કે આવડા મોટા છે, અખંડ મૂર્તિમાં રહેવાવાળા છે, ડૂબીને રહેતા હતા, કોઈ ઓળખી ના શકે, એવું છે. ને તો ભગવાન ઈચ્છા કરે મોટા પુરુષોએ ઓળખાવે ત્યારે ઓળખ્યા, નહીં તો કોઈ ઓળખે નહીં કે આવા મોટા છે. પોતાની સમજણને છુપાવીને વર્તે એ ભગવાનને બહુ ગમે. મહારાજે કહ્યું, સમજણનો પણ અહંકાર અમને ગમતો નથી. વાતચીત કરવામાં પોતાની મોટપની સારભ જણાવે, મહારાજ કે અમને ગમતું નથી. મહારાજ કે સદાય દાસનો દાસ થઈને રહેવા માટેના પ્રયત્નમાં જે મંડ્યો છે એ જ મને વહાલો છે,
એજ મને ગમે છે, એની ભેગા જ હું રહું છું. ભગવાન ક્યાંય પણ જો પોતાનું કોઈ પણ પ્રકારનું ભગવાન કંઈક જણાવે છે, કોઈ જીવ કે આ મેં કર્યું, તો ભગવાન કોઈ દી એને કહેવા જાય તું શું કરવાનો, હું ના હોત તું શું કરે, કાંઈ નહીં, હા ભાઈ તું જોર કરાર તે કર્યું જા, ભગવાન કહી દે તે કર્યું. આમ ભગવાન કોઈ દિવસ પોતાની મોટપ બતાવવા જતા નથી, ભગવાન છુપાઈને જ રહે છે, પોતાની શક્તિ સમજણ બધું ભગવાન છુપાવીને વર્તે છે. અને એવી રીતે જે વર્તતો હોય ભગવાનને એની સાથે બને, સીધો હિસાબ છે. આપણો જેવો સ્વભાવ હોય, એ પ્રકારનો જેનો સ્વભાવ હોય એની સાથે આપણને તરત જ મેચ થઈ જાય, તરત બેસવું ઊઠવું બોલવું ગમે. તો એવી રીતે ભગવાનનો સ્વભાવ કેવો છે, જેવા છે એવા ભગવાનને છુપાવવું ગમે છે, ભગવાન છુપાઈ જાય છે, પોતે કોઈ જગ્યાએ પ્રકાશિત નથી થતા, તો ભગવાનને એવું ગમે છે. તો એવો જે ભક્ત અને એવો જે સંત છે એ ભગવાનને ગમે છે, માટે ભગવાન સાથે જેને નાતો બાંધવો છે એને પોતાની સમજણ નિષ્ઠા પ્રેમ સમર્પણ બધુંય છુપાવીને વર્તવું. જેની વાતોમાં જેવું તાન દેખાતું એ રીતે તેઓ હેત કરતા, બુદ્ધિવાળા બહુ હતા, વાત પરથી ઓળખી જાય કે આને આવું તાન છે એ પ્રકારથી એનો સમાગમ કરે. જેવી સમજણવાળા મનુષ્ય હોય તેની સાથે તેવા રૂપમાં તેઓ સત્સંગ કરતા હતા. બોટાદ ગામના જે દોષી ભગા શેઠ શ્રીહરિના અનન્ય દાસ હતા, તેઓ શ્રીહરિના આજ્ઞા વચનરૂપી પાસમાં બંધાયેલા હતા. વ્યાપકાનંદ સ્વામીએ જ્યારે મરેલી ઘોડી બેઠી કરી એ જોઈને ભગા શેઠ સત્સંગી થઈ ગયેલા. એના અને બચપનથી જ એમના ઘરમાં ધન સંપત્તિ અપાર હતી. બોટાદનો સૌથી મોટો શેઠિયો એટલે ભાઈચંદ શેઠ, એના ઘરમાં સંપત્તિ બહુ હતી. તેઓ પિતાના પરિવારમાં પોતે એક જ પુત્ર હતા. તેમને ધન સંપત્તિમાં લેશ માત્ર પ્રીતિ ન હતી, પણ સત્સંગમાં વિશેષ પ્રેમ કર્યો હતો. એમના પિતા ભાઈચંદ શેઠ તેમને વિવિધ પ્રકારના સોનાના આભૂષણો ઘણા પહેરાવતા. ભાઈચંદ શેઠને એકનો એક દીકરો, રૂપિયાનો કોઈ પાર નહીં, એટલે સોનાના દાગીનાઓ છોકરાને પહેરાવે. પરંતુ ભગા શેઠ તે ઘરેણાને સર્પ જેવા માનતા. સમાગમ થઈ ગયો તો વ્યાપકાનંદ સ્વામીનો, 15 વર્ષની ઉંમરે એમની સમજણ આવી હતી, આ 15 વર્ષે. એ ઘરેણાને સાપ જેવા માનતા, ઘરેણા પહેરવાથી તેનું મન ક્યારેય ખુશ થતું નહીં. તેમનો સત્સંગ છોડાવવા માટે એમના પિતાએ કરોડો ઉપાય કર્યા હતા. બડે બડે સાધુ તે વિદ્યાવાના, બડે બડે શેર મે જે તે રહાના, તાકે વેદ્યા કહાવત જે તે, તાતને સો કરાય ઉતેતી. જ્યારે ભગા દોશીએ સત્સંગ કર્યો ત્યારે ભાઈચંદ દોશીને બિલકુલ ગમ્યું નહોતું, કારણ કે પોતે વાણિયા હતા, જૈન હતા. વિશા કોઈ દી વૈષ્ણવ થાય નહીં, વિશા વાણિયા હતા. કહેવત એવી કે વિશો કોઈ દી વૈષ્ણવ ના થાય, પણ આને વ્યાપકાનંદ સ્વામીનો પ્રતાપ જોયેલો ને, કે આના સાધુ જ આવા પ્રતાપિત ભગવાન કેવા હોય, એટલે કંઠી બાંધીને સ્વામીનો ખરેખરો રોજ સમાગમ કરવા પહોંચી જાય, તિલક ચાંદલો ને બધુંય. એટલે એની મા એને કહે, બેટા આપણે જૈન કહેવાઈએ, આપણે આ સ્વામીનો ધર્મ ના હાલે, તું વૈષ્ણવ થયો હાલે નહીં. એમાં એક વખત એની મા એની સાથે રગઝગ કરતી હશે ભગા શેઠારે, અને એ ટાઈમે બાપ આવી ગયા ભાઈચંદ. ભાઈચંદ કે જો ભગલા, આ તારું ટીલું બીલું કાઢ, અહીં જોયે જ નહીં આ ઘરની અંદર, તને ખબર છે આપણી બાપદાદાની પેઢી જૈન, તું એકનો એક છોકરો, અને તું જો જૈન ધર્મ છોડી દે તો આપણી તો પેઢીઓમાં હવે જૈન ધર્મ રહે જ નહીં, અને હું શું મોઢું બતાવું, આટલા આખા આટલા પંથકની અંદર સૌથી મોટો જૈનમાં સૌથી મોટો પરિવાર મારો ગણાય, સૌથી સંપત્તિવાન હું છું, અને તું એકનો એક છોકરો, અને આ તીલું ટપકું ક્યાંથી લઈ આવ્યો, કે આપણે વૈષ્ણવ થવાય જ નહીં, કાઢ નાખા બધું, કાલથી જતો નહીં કે હમીર ખાચરની ડેલીએ, એ તો એ લોકોને સ્વામિનારાયણનો સત્સંગ, તારે હું. ભગો કે જો બાપા, મારે તો આ સત્સંગ કરવાનો છે. અને પછી એની એની ઘરવાળીને બરાબર ભાઈચંદ શેઠ ખીજાયા, કે તું મને આટલા દિવસથી કહેતી નથી, અને 15 દિવસ સુધી ખાવા દેવું નથી, રૂમમાં પૂરી દીધા. ભગા શેઠને સત્સંગ છોડાવવા ભાઈચંદ શેઠે બધા જ ઉપાયો કરી લીધેલા, એક પણ ઉપાય એવો નહીં. હિરણ્યકશ્યપે પ્રહલાદને જે કરેલું એ બધુંય કરી નાખેલું, તોય ભગા શેઠે સત્સંગ નહોતો છોડ્યો. 15 વર્ષના છોકરાએ વ્યાપકાનંદ સ્વામીએ કંઠી બાંધી હતી, એને ગુરુ વ્યાપકાનંદ સ્વામી હતા. ભગા શેઠ તે ઘરેણાને સર્પ જેવા, ભાઈચંદ શેઠ મોટા મોટા
તેમનો સત્સંગ છોડવા માટે એમના પિતાએ કરોડો ઉપાય કર્યા. ભૂખ્યો રાખ્યો ભગાને, તોય સત્સંગ ના છોડ્યો. પછી એની માં વઢવા લાગી ભાઈ ચંદશેઠને કે છોકરાને ભૂખ્યો શા માટે રાખો છો? એ કદાચ જૈન ધર્મ નથી સ્વીકારતો આપણો, ને એને કદાચ સ્વામિનારાયણ વૈષ્ણવી ધર્મ લીધો છે, ખોટું તો કાંઈ કરતો નથી. તો કે જો તું બહુ બોલીને તો તને ઘરની બહાર કાઢી મૂકીશ. ભાઈ ચંદશેઠ એટલા ક્રોધી હતા, એને બિલકુલ ગમ્યું નહોતું જૈન ધર્મ છોડ્યો. એ ભાઈચંદ સેઠે મોટા મોટા વિદ્યાવાળા જૈન સાધુઓ અને મોટા મોટા શહેરોમાં રહેનારા માણસો પાસે જેટલી મંત્રવિદ્યા આદિ હતું બધું કરાવ્યું કે આ છોકરા ઉપર મંત્રવિદ્યા કરો ને આને કાઢો બહાર સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી. ભગા શેઠનો સત્સંગ છોડાવવા પિતા ભાઈચંદ શેઠે હજારો હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હતો, હજારો રૂપિયાનો ખર્ચ. ભગા શેઠની ઉંમર 15 વર્ષની હતી ત્યારથી એમણે સત્સંગને પોતાના જીવ સાથે જોડી રાખ્યો હતો. મનુષ્યને મોટો ભય મરણનો હોય છે. ભગા શેઠે વિચાર કરીને એ ભયને પણ તજી દીધો હતો. ભય જ મૃત્યુનો હોય એને છોડી દીધો હતો. ભય મે ભય મરવે કો ભારી, સો ત્યાગ દેને પ્રથમ વિચારી, વનિક કિસો જાતિ કહાવે, તામે બળે સાહુકાર સોર હાવે. પોતે જાતિથી વણિક હતા, પોતાની નાતમાં પણ મોટા સાહુકાર ગણાતા. સત્સંગ છોડાવવા માટે એમના પિતાના કોઈ ઉપાય સફળ ન થયા ત્યારે ભગા દોશીને ભાવનગર નરેશની પાસે લઈ ગયા. ભાવનગર નરેશ આતાભાઈ નામે ભાવનગરના રાજા હતા. તેઓ ઘણા બુદ્ધિમાન હતા. ગોહિલ રાજા આતાભાઈ ભાવનગર ગાદીના એક સારા રાજા કહેવાતા. એમનામાં મોટો ધર્મ એ હતો શરણાગતની રક્ષા કરવી. કદાચ કોઈ શત્રુ પણ જો શરણે આવે તો ભલે એને કરોડો અપરાધ કર્યા હોય પણ શરણે આવ્યો એ નિર્દોષ ગણાય, પછી તેની સાથે ક્યારેય દગો કરતા નહીં, તેના અપરાધોને માફ કરી દેતા. તેમનો શરણાગત રક્ષારૂપ ધર્મ પ્રસિદ્ધ હતો. બધા શત્રુઓ પણ તેના વખાણ કરતા. ધર્મના પ્રતાપે એના રાજ્યનો ઉદય ઘણો સરસ હતો ભાવનગર નરેશનો. વળી સાધુરૂપ ભગવાન શ્રીહરિ તેમના રાજ્યમાં નિવાસ કરીને રહ્યા. તે દેશનું પરમ પવિત્ર અને અનુપમ અંજળ શ્રી હરિ લેતા, કારણ કે ગઢડું ભાવનગરમાં કહેવાય, એ પ્રમાણે ભગવાન ત્યાં અખંડ રહ્યા એવું સ્વામી અહીં યાદ કરીને લખે છે. ધર્મમાં મોક્ષ રહ્યો છે તે ધર્મે તેમને સહાયતા કરી. શ્રીહરિ તેના દેશમાં ટકીને રહ્યા તેથી તેનું બળવાન સુખ પુણ્ય કર્મ કહેવાય. શ્રીહરિ જ્યારે ચારધામની યાત્રા નિમિત્તે તે તે દેશમાં વર્ણિના વેશમાં વિચર્યા ત્યારે મોટા મોટા વન અને પર્વતોને તેમને અમાપ દેખ્યા. મોટા મોટા અજાને અનેક દેશોને જોયા. કલકત્તા જેવા મોટા મોટા શહેર પાટણને જોયા. શ્રીહરિએ 16 ચિહ્નોએ સહિત પોતાના સુખકારી ચરણકમળ જ્યાં જ્યાં મૂક્યા તે વન વૃક્ષ પર્વતોને પવિત્ર કર્યા. પશુઓને પક્ષીઓને પણ બહુ દર્શન દીધા. જેટલા સરોવરને નદીઓ કહેવાતી ત્યાં સ્નાન કરીને બધાને પવિત્ર કર્યા. આવે સ્વામીએ ટર્નિંગ લીધો પાછો. આવે સ્વામી મહારાજ ક્યાં ક્યાં વિચર્યા ત્યાં સ્વામી વિચરણ કરવા જતા રહ્યા. શ્રીહરિએ અનેક જીવોનો ઉદ્ધાર કર્યો જેનો કોણ પાર પામી શકે. અનંત સિદ્ધોને પોતાના દર્શન દીધા. તેમને માયાના બંધનથી કાયમને માટે છોડાવી દીધા. મોટા રાજાઓએ શુદ્ધ ભાવથી પૂજ્યા. કેટલાકે તો પ્રેમથી પોતાને ત્યાં રાખ્યા. કેટલાક તો શ્રીહરિને રાજપાટ પણ આપવા તૈયાર થયા. પરંતુ શ્રીહરિ તે સૌથી અત્યંત નિષ્પૃહી રહ્યા. પૂનાના પેશવા બાજીરાવે શ્રીહરિની સેવા કરી પણ તેનું પ્રારબ્ધ દોષરૂપ દેખ્યું એટલે ત્યાંથી ચાલી નીકળ્યા. શ્રીહરિ પ્રેમભાવથી સોરઠ પ્રદેશમાં આવ્યા. ત્યાં ઉદ્ધવ જોગી એટલે કે ઉદ્ધવજીનો અવતાર એવા સદગુરુ રામાનંદ સ્વામી મળ્યા. તે સ્વામી જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે બધા સત્સંગમાં શ્રીહરિ વિચર્યા. દેશ દેશના હરિભક્તો હતા. તેમણે પોતાના સ્થાનમાં શ્રીહરિને રોકીને રાખવાના અનેક ઉપાય કર્યા. સોરઠમાં અને કચ્છ દેશમાં 5-5 વર્ષ સુધી રહ્યા. સંવત 1868ના વર્ષમાં શ્રીહરિ કરિયાનામાં રહ્યા અને પછી ગઢપુર રૂપના સદભાગ્યને લીધે ગઢપુર આવીને રહ્યા. પછી રહેવાને માટે ફરીને કચ્છ દેશમાં ન ગયા. બીજા પ્રદેશોમાં ઘણીવાર ગયા. ધરમપુર સુધી ગયા પણ સ્થિર થઈને ઘર માનીને તો દરબાર એભલ ખાચરને ઘેર રહ્યા. ભાવનગરના રાજાના અપાર ભાગ્ય કહેવાય. આ ભાગ્યને સ્વામીને જણાવવા છે એટલે આ મહારાજનો આખો ઇતિહાસ કીધો કે મહારાજ ગઢપુરમાં આવીને રહ્યા. જ્યારે હરિભક્તોની ભીડ બહુ રહેવા માંડે ત્યારે શ્રીહરિ ભાવનગર રાજ્યના ગઢપુરમાં છાના ગુપ્ત રહેતા. જ્યારે જ્યારે 1-2 મહિના ગુપ્તવાસ કરતા ત્યારે ત્યારે વિપ્રણી પાસે ભાગવત પુરાણ વંચાવીને સાંભળતા. આવી રીતે સ્વામીએ ભાવનગર નરેશની વાત કરતા કરતા ભગા દોશીને ભાઈચંદ શેઠ ભાવનગર નરેશ પાસે લઈ ગયા છે સમજાવવા માટે કે એનો સત્સંગ છૂટે.
પણ ભગાદોશીએ તોય સત્સંગ છોડ્યો નથી એ વાત કરતાં કરતાં સ્વામી ભાવનગર નરેશના આતાભાઈના વખાન કરવા લાગ્યા, કારણ કે ભગવાન ભાવનગરના ગઢપુરને વિશે અખંડ રહ્યા છે એ વાત સ્વામીએ અહીંયા આગળ એ પ્રસંગોપાત કરી છે. હજુ પણ સ્વામી આવતા તરંગની અંદર આ ભાવનગર નરેશની જ વાતો કરશે અને ત્યાર પછી સ્વામી પાછા બુધેજની જે લીલા ચાલે છે એની ઉપર આગળ ગાડી ટ્રેક ઉપર બુધેજની લીલા પર લઈ જશે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિવિરચિત શ્રી હરિચરિતનું સાગરના નવમપુરમાં થોડા કાઠિયાવાડના ભક્તોને કહીને શ્રીનું દિવ્ય વિચરણ કહ્યું એ નામે દસમો તરંગ સમાપ્ત થયો. ગણશ્યામ મહારાજની